અને વિદ્યાર્થી મિત્રો હું સતીશ રાઠોડ ધોરણ 4 ની અંદર આસપાસ વિષયમાં સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે દિવાળીના વેકેશન બાદ નવા પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને વેકેશનની અંદર પણ તમે સરસ રીતે બધાય ફેરાય છો અને ફરી પાછા ભણવા તરફ આવો એટલા માટે આપણે નવા પ્રકરણની અંદર ફરી પાછા છે એ તમારું ધ્યાન કેન્દ્રિત થાય તો એ માટેના પ્રયત્નો કરીશું અને ખાસ તમે આમાં પણ ધ્યાન આપજો કેમ કે આ જનરલ નોલેજ માટે અને જાણકારી માટે ખૂબ જ અગત્યનો પાઠ છે એ રહેલો છે કેમ કે આ જાણકારી આપણે સામાજિક રીતે પણ છે એ સામાજિક રીતે પણ ઉપયોગી બને છે એટલા માટે આ ખાસ છે એ ધ્યાન આપજો. તો આ પ્રકરણનું નામ છે પટોળા. એના વિશે તમને જણાવી દઉં તો કે સૌપ્રથમ આપણા ગુજરાતી સાહિત્યની અંદરનું એક પ્રસિદ્ધ ગીત છે કે જેમની અંદર આ ગીત લખાયું છે કે છેલા જીરે મારી હારું પાટણથી પટોળા મોંઘલાવજો. તો આ ગીત કવિઓ દ્વારા પણ લખાયેલું છે જે ખાસ કરીને પટોળાને પ્રમોટ કરે છે. તો આવા પટોળા ક્યાં શહેરના છે અને એના વિશેની માહિતી આપણને આ પ્રકરણમાંથી મળવાની છે. તો ખાસ ધ્યાન આપજો જેમની અંદર પાટણ શહેર. તો જો યાદ રાખજો પટોળા ક્યાં શહેરના પ્રખ્યાત છે પાટણ. એટલા માટે જ આપણે ગીતમાં પણ જોયું હતું કે પાટણથી પટોળા લેતા આવજો, એમને બીજું નામ લખી દીધું. શું કામ? તો કે પાટણ શહેરના પટોળા છે એ પ્રખ્યાત છે અને કેટલા પ્રખ્યાત છે એના વિશે આપણે પણ જોઈશું, એની વિશેષતા શું છે એના વિશે પણ આપણે આ પ્રકરણની અંદર જોવાના છીએ. એટલે ખાસ ધ્યાન આપજો. તો પાટણ શહેરના સાળવાડી વિસ્તાર, ખાસ યાદ રાખજો વિસ્તાર કયો છે, સાળવી વાડ. તો સાળવી વાડ વિસ્તારની અંદર, વિસ્તાર એટલે સોસાયટી એક એરિયા. તો પાટણ શહેરનો સાળવી વાડ એરિયા જે છે એ એરિયામાં રહેતી મોક્ષા અને નિર્મલ, કોણ છે મોક્ષા અને નિર્મલ, તો આ બંનેનું ઘર આ સાળવી વાડ વિસ્તારમાં આવેલું છે અને એના ઘરની અંદર રંગબેરંગી રેશમની આટીઓથી, ખાસ યાદ રાખજો કેમ કે રેશમની આટીઓ શા માટે, તો કે પટોળા જે છે એ પટોળાની અંદર રેશમના દોરાથી છે એને વણવામાં આવે છે. શેનાથી વણવામાં આવે છે? રેશમના દોરાથી. એટલે આવી રેશમની જે આટીઓ હતી તો એવી આટીઓથી મોક્ષા અને નિર્મલનું ઘર છે એ નિર્મલાનું ઘર ભરાયેલું હતું અને આવું ભરાયેલા ઘરની અંદર એ લોકો સાળવી વાડમાં રહેતા હતા. સાથે સાથે કે જે આ નિર્મલા અને જે મોક્ષા છે તો એના માતા પિતા જે એનું નામ, એમના માતાનું નામ કોકિલા બહેન, ખાસ યાદ રાખજો એમના માતાનું નામ કોકિલા બહેન અને એમના પિતા હતા અશોકભાઈ. તો એમના માતા અને પિતા સાથે સાથે એમનો પરિવાર, એમનો જે આખો પરિવાર હતો એટલે કે એમના કાકા, એમના દાદા, એમના અદા, તો આ બધા જ છે એ આખો પરિવારના તમામ લોકો છે એ તમામ લોકો આ હસ્તકલા, કોની સાથે હસ્તકલા, હસ્તકારીગીરી. હસ્તકારીગીરી એટલે શું? તો કે હાથ વણાટ, જેનો હાથનો ઉપયોગ કરી અને હાથ દ્વારા વણાટ કરવામાં આવતો હોય એમને હસ્તકલા કહેવામાં આવે છે અથવા તો એમને હાથ વણાટ કહે અને એને હાથ કારીગરી પણ કહી શકાય. તો એ હસ્તકલા સાથે એમનો આખો પરિવાર છે, એ આખો પરિવાર આ વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને તેમની આ જે હસ્તકારીગરી હતી એટલે કે પટોળા વણવા માટેની, તો એ આ પટોળા વણવા, પટોળા એક સાડીનો જ પ્રકાર છે, તો એ આ સાડી વણવાની જે એમની હસ્તકલા હતી એ હસ્તકારીગરી ખૂબ જ સુંદર અને એક ખાસ પ્રકારની આ કારીગરી છે કે જેના દ્વારા આ પટોળા જે છે એ ગૂંથવામાં આવે છે. તો આવી ખાસ પ્રકારની અને સુંદર કારીગરી સાથે મોક્ષાનો પરિવાર જે છે એ પરિવાર આ વ્યવસાય સાથે જોડાયેલો હતો. સાથે સાથે સાળવીવાડ, ખાસ યાદ રાખજો એનું નામ સાળવીવાડ શા માટે પડેલું છે, તો કે સદીઓથી એટલે કે 100 વર્ષોથી જે એ સાળવી પરિવાર કે જે એ પાટણ શહેરની અંદરનો એ વિસ્તાર હતો તો એ વિસ્તારમાં સાળવી પરિવાર જે છે, સાળવી પરિવાર એટલે એની સરનેમ, જેમ આપણે સોની હોય એવી જ રીતે આપણે જે છે એ રાઠોડ હોય, તો આવા જે પરિવારો હોય તો એમ સાળવી પરિવાર જે છે એ સાળવી પરિવાર આ પાટણ શહેરની અંદર એ વિસ્તારમાં 100 વર્ષોથી વસવાટ કરતો હતો, તો એ વિસ્તારને જે છે એ સાળવી વાડ તરીકે ઓળખવામાં આવે છે અને આ સાળવી પરિવાર જે છે એ ત્યાં વસવાટ કરે છે.
અને તેની સાથે સાથે આવા ખાસ પ્રકારનું કે એ વિસ્તારની અંદર વસે છે અને સાર્વી પરિવાર જે છે એ તમામ આ ખાસ પ્રકારનું વણાટ કામ એટલે કે જે હસ્તકારીગરી તો એ ખાસ પ્રકારના વણાટ કામ સાથે છે એ સંકળાયેલા છે અને એ વણાટ કામને શેના તરીકે ઓળખવામાં આવતું તો કે એ જે વણાટ કરતા તો એમને પટોળા તરીકે જે છે એ પટોળાના નામથી ઓળખવામાં આવે છે તો જો આ રીતે પટોળા જે છે એ પટોળા પહેલું કે જે હસ્તકારીગરીનો વ્યવસાય છે તો આ નામથી છે એ ઓળખવામાં આવે છે સાળવી પરિવાર સાળવીવાર અને એની સાથે સાથે પાટણ શહેરની અંદર વિશ્વમાંથી દુનિયામાંથી છે એ ભારત શહેરની અંદર છે એ ભારતમાં તો ભારત દેશની અંદર દુનિયાભરમાંથી આવા પર્યટકો છે પર્યટકો એટલે પ્રવાસીઓ તો આવા પર્યટકો પ્રવાસીઓ છે એ આ હસ્તકારીગરીથી પરિચિત થાય કે એમને પણ આ હસ્તકલા કારીગરીનો ખ્યાલ આવે એટલા માટે પાટણ શહેરની અંદર છે એ પટોળા હાઉસ આપણે એક પ્રકારે શોપ પણ કહી શકાય દુકાન તો પટોળા હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જ્યાં આવા અલગ અલગ પ્રકારના આવા કિંમતી પટોળા જે છે એ સુંદર અને કિંમતી પટોળા આ પટોળા હાઉસમાંથી છે એ લોકો ખરીદી કરી શકે અને એની સાથે સાથે એમને એક પ્રકારે પટોળા વિશેનો આખો પરિચય મળે એટલે મ્યુઝિયમ ટાઈપ પણ તેમની અંદર મ્યુઝિયમની જેમ પણ પટોળા વિશેની માહિતી મળતી હોય છે તો આવું પટોળા હાઉસનું નિર્માણ છે એ નિર્માણ કરવામાં આવેલું છે પાટણ શહેરમાં તો દુનિયાભરની અંદરથી આવા પર્યટકો પ્રવાસીઓ ત્યાં મુલાકાત લે છે પાટણ શહેરની પટોળા તો પ્રખ્યાત છે સાથે સાથે વર્લ્ડ હેરિટેજની અંદર અમુક સ્થાનો અમુક મહેલો પણ ત્યાં પ્રખ્યાત છે તો આવા અમુક પ્રકારના અવશેષોની અંદર જોઈએ તો કે પાટણમાં આવેલી રાણીની વાવ જો પ્રસિદ્ધ તરીકે આજે છે એ વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદરથી એમને દરજ્જો મળેલો છે તો આવી રાણીની વાવ જે છે એ પાટણ શહેરની અંદર આવેલી છે તો એ વાવને પણ લોકો જોવા માટે આવે છે સાથે સાથે પટોળાઓ પણ ખરીદી કરે છે એમને પણ જોવે છે પટોળાઓને પણ પરિચિત થાય છે અને આમ રાણીની વાવના જે શિલ્પ છે એટલે કે પથ્થરો છે તો એ પથ્થરોના કોતરણી કામ કરેલા છે તો એ પથ્થરોના કોતરણી કામમાં પણ પટોળામાં જેવા પ્રકારની ભાત છે એ કરવામાં આવેલી હોય તો એવા જ પ્રકારની ભાત છે એ આ રાણીની વાવના શિલ્પોની અંદર છે એ જોવા મળે છે તો રાણીની વાવના શિલ્પોની અંદર પણ આવા પ્રકારે પથ્થરોની અંદર શિલ્પકારોએ છે એ શિલ્પકારોએ આ પટોળાની ભાત રહેલી છે અથવા તો પેલા રાણીની વાવ હતી તો એ રાણીની વાવમાં જે કઈ પણ ભાત હતી તો એ ભાત પટોળાની અંદર પણ છે એ પટોળાની અંદર પણ અંકિત કરવામાં આવેલી છે હસ્તકારીગરીની જેમ એમાં પણ પટોળાની અંદર પણ એને પ્રિન્ટ કરવામાં આવેલી હોય તો આ રીતે એને ગૂંથવામાં આવીને પટોળામાં અને રાણીની વાવમાં એક સરખી ભાત છે ડિઝાઇન ભાત એટલે ડિઝાઇન એક સરખી ડિઝાઇન મળી આવે છે તો એના બંનેને કારણે જે છે એ પાટણ શહેર પ્રખ્યાત છે સાથે સાથે આ કલા મોક્ષા અને નિર્મલાના જે માતા પિતા હતા એટલે કે કોકિલા બહેન અને અશોકભાઈ તો એમના માતા પિતા હતા તો એમને પણ એમના જે વડીલો એટલે કે એમના માતા પિતા એની પાસેથી છે એની પાસેથી આ પાટણ પટોળા જે ગૂંથવાની કલા હસ્તકારીગરી છે તો એમને એમના વડીલો પાસેથી છે એ વડીલો પાસેથી શીખેલી હતી એટલે કે આપણે એક પ્રકારે કહીએ તો કે આ એમનો વ્યવસાય જે છે એટલે કે સાળવી પરિવારનો તો એ વ્યવસાય વંશ પરંપરાગત હતો એટલે કે નિર્મલાના માતા પિતાએ એના માતા પિતા પાસેથી શીખી એના માતા પિતા હોય તો એના માતા પાસેથી શીખતા હોય તો એવી રીતે આ વડીલો પાસેથી શીખેલી હતી તો એના કારણે વંશ પરંપરાગત વ્યવસાય હતો સાથે સાથે આ વ્યવસાય છે એ મોક્ષ અને નિર્મલા એ તમારી જેમ ભણતા તો હતા પણ ભણવાની સાથે સાથે જ્યારે એમને સમય મળે તો એ મોક્ષા અને નિર્મલા પણ એમના માતા પિતાને એમના આ કામની અંદર મદદ કરતા હતા અને મદદ કરતા કરતા સાથે સાથે આ પટોળાને કેવી રીતે ગૂંથવા એ પણ એ કલા શીખી રહ્યા હતા એટલે કે એ એમના બાળકોને પણ જે છે એટલે કે આ કોકિલાબેન અશોકભાઈ એમના બાળકો મોક્ષા અને નિર્મલાને પણ શીખવાડતા હતા એટલે જો વંશ પરંપરાગત થઈ ગયું તો આ રીતે એમનો વ્યવસાય છે એ પ્રકારે વંશ પરંપરાગત રીતે ચાલતો હતો અને એની અંદર આવા પાટણના પટોળા જે છે એ ફેમસ પટોળા આ રીતે એ વ્યવસાય હસ્તકારીગીરીને છે એ ખાસ કરીને હસ્તકારીગીરીને પ્રમોટ કરે છે પ્રખ્યાત કરે છે અને એમની નામના ધરાવે છે દોરાથી કાપડ સુધી
એટલે કે કપડા સુધી તો દોરાથી કાપડ કે કપડા સુધીની પ્રક્રિયા કેવી છે એ પ્રક્રિયા વિશે જોઈએ તો કે પટોળાના જે વણાટ કામ છે એ વણાટ કામની અંદર વપરાતા રેશમના તાર ક્યાં તાર વપરાય છે રેશમના તાર અને એને શેના તરીકે ઓળખવામાં આવે છે મલબારી સિલ્ક ખાસ યાદ રાખજો આવા રેશમના તારને શેના તરીકે ઓળખવામાં આવે છે મલબારી સિલ્ક હવે એના વિશે તમને જણાવી દઉં કે મલબારી સિલ્ક કેવી રીતે બને છે કે જે પોસેટા સિલ્ક તરીકે પણ ઓળખાય છે તો આવા જેને રેશમના કીડા કહેવામાં આવે છે તો એ રેશમના કીડા વૃક્ષ ઉપર ઉછેરવામાં આવે છે અને એ રેશમના કીડા પોતાની ફરતે પોસેટો બનાવે છે એટલે કે એક પ્રકારે કહે ને કવર બનાવે છે તો એ રેશમના કીડા પોતાની ફરતે એક પ્રકારનો આવો પોસેટો બનાવે છે કે જેવી રીતે કેરીની અંદર એની ગોઠવી રહેલી હોય તો એમ ફરતે જે છે આ કીડા પોતાની ફરતે આવો કોસેટો બનાવે છે અને એ કોસેટામાંથી જે ખેડૂતો હોય એટલે કે જે આવા રેશમ ઉછેર કરતા હોય તો એવા ખેડૂતો એ જાર પરથી આવા કોસેટાઓ છે એ લઈ આવે છે અને એને એક ગરમ પાણી કરેલું હોય તો એ ગરમ કરેલા પાણીની અંદર અને મીડિયમ ગરમ પાણી હોય કે જેના કારણે એની અંદર રહેલો કીડો પણ મૃત્યુ પામે નહીં એટલે ખાસ યાદ રાખજો એમાં રહેલો કીડાને પણ નુકસાન ન થાય એવા ગરમ પાણીની અંદર આ કોસેટાઓ છે એ પલાળે છે જેના કારણે શું થાય તો કે રેશમનો કીડો બહાર નીકળી જાય અને એ કોસેટામાંથી રેશમ મળી જાય તો એને કોસેટો સિલ્ક કહેવામાં આવે છે તો આવી રીતે કોસેટો સિલ્ક મળે છે અને એ કોસેટો સિલ્કમાંથી બનાવવામાં આવે છે આ પટોળા અને એ પટોળા કેવા રંગના હોય છે તો કે આ પટોળા સૌપ્રથમ સફેદ રંગના હોય છે કેમ કે કોઈ પણ કાપડ હોય તો એ સૌપ્રથમ પહેલા સફેદ રંગનું જ હોય પછી એના ઉપર રંગો વડે ડિઝાઇન બનાવી અને એને રંગીન બનાવવામાં આવે છે તો આ પણ રેશમ છે એ સફેદ રંગની અંદર ચમકીલું અને એ ખૂબ જ ચમક ધરાવતું હોય છે તડકાટ ધરાવતું હોય છે તો આવું રેશમ આ રીતે તૈયાર થાય છે ત્યારબાદ રેશમના જે તાર હોય કે હવે આ કોસેટાઓને સીધા કરી અને રેશમના તાર એકબીજા સાથે જોડી દે અને તાર બનાવે છે તો એ તાર બની જાય તો એમાંથી પછી બનતું હોય પરંતુ આ જે રેશમની ખેતી હોય એ બીજા વ્યક્તિ કરતા હોય અને પટોળા વણવાનું કામ બીજા કરતા હોય એટલે મોક્ષાના જે માતા પિતા છે તો એ મોક્ષાના માતા પિતા આવા રેશમના જે તાર છે એ બહારથી મગાવે છે એટલે કે એ આ રીતે બનાવતા નથી પણ જે વ્યક્તિ બનાવતા હોય એની પાસેથી આવા તાર મગાવીએ છીએ તો એ રેશમના તાર જે છે એ મોક્ષાના માતા પિતા બહારથી મગાવે છે અને મગાવ્યા બાદ એમને આડા અને ઊભા એ રીતે છે એ તારને બનાવવામાં આવે છે એટલે કે એની ગોઠવણી કરવામાં આવે છે કેમ કે એકબીજા ઉપર ગૂંથવાના હોય તો આવા રેશમના તાર અમુક ઊભા હોય અને અમુક આડા હોય તો એ રીતે જે છે એને બનાવવામાં આવે છે એને ગોઠવે છે અને એ ગોઠવ્યા બાદ આવા તાર પર છે એ ડિઝાઇન પાડવામાં આવે છે જે કાચી ડિઝાઇન હોય તો એ કાચી ડિઝાઇન પાડવામાં આવે કે ભાઈ આ રીતે જે છે આખી હવે સારી તૈયાર થશે તો આ કાચી ડિઝાઇન પાડવામાં આવે છે અને હવે શું કરવામાં આવે છે તો કે હવે જે તારો ઉપર આ રીતે ડિઝાઇન પાડવામાં આવેલી હોય તો આવા ડિઝાઇન વાળા જે તાર છે તો એ તારનું યોગ્ય માપ લઈ એટલે કે આડા અને ઊભા રીતે યોગ્ય માપ લઈને એને દોરાથી બાંધવામાં આવે છે અને જે આ દોરાથી બાંધવામાં આવે છે એને બાંધણી કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે બાંધણી કે એને બાંધા અને હવે જે આ બાંધેલા દોરા છે તો જે એની કાચી ડિઝાઇન એના ઉપર થયેલી હતી એટલે એ કાચી ડિઝાઇન ઉપર હવે આડા અને ઊભા દોરા ઉપર જે છે એ રંગકામ કરવામાં આવે છે અને એ રંગકામ પણ કેવી રીતે તો કે દોરા ઉપર છે એ માપ મુજબ કે જે કંઈ પણ આડો દોરો છે કે ઊભો દોરો છે તો એ ડિઝાઇન મુજબ એ દોરાનું યોગ્ય માપ લે છે અને એ ઉપર યોગ્ય રીતે રંગકામ કે પછી ત્યાં લાલ હોય સફેદ લીલો કે વાદળી જેવા રંગનું છે નક્કી કરેલું હોય તો એ નક્કી કરેલા માપ મુજબ એ દોરાને એ રંગની વડે રંગવામાં આવે છે અને એ રંગકામ કર્યા બાદ એટલે કે જે દોરો બાંધણીમાંથી ખોલી લીધેલો હોય તો એ દોરો ફરી પાછો છે એ બાંધી દે છે એટલે કે એના માપ મુજબ જે જગ્યાએ હોય એ જગ્યાએ ફરી પાછો એમને બાંધી દે છે અને આમ ખૂબ જ આવા પ્રકારની મહેનત એક વ્યક્તિથી નહીં ઘણા બધા વ્યક્તિઓ આ રીતે કાર્ય કરતા હોય તો આમ ઘણા બધા ખૂબ જ પ્રકારની મહેનત છે એ મહેનત આવા પટોળા બનાવવાની અંદર માંગી લે છે તો આવી ખૂબ મહેનતથી આ લોકો પટોળા બનાવે છે અને એ આટલી મહેનતે બનેલા પટોળા પછી આપણને સુંદર અને ચમકીલા લાગે છે
પણ એમાં આ પટોળા બનાવનારની ખૂબ જ મહેનત પરસેવા પડી જાય એવી મહેનત માગી લીધેલી હોય છે. તો એની અંદર તાણા અને વાણા એટલે કે આડા અને ઊભા છે કઈ પણ દોરાઓ છે તો એ તાણા અને વાણા ઉપર ખાસ આ યાદ રાખજો શબ્દ તાણા અને વાણા ઉપર રંગ કામ કર્યા બાદ એટલે કે જે આપણે અહીં ઊભા જોયા હતા એ તો એ આડા અને ઊભા જે કઈ પણ દોરા છે તો તાણા વાણા ઉપર રંગ કામ કર્યા પછી હવે શું કરવામાં આવે છે તો કે હવે વણાટ માટે સાળ પર સાળ એટલે કે એક પ્રકારનું જે આવું ટેબલ જેવું હોય એ તો એને વણાટ માટે જે છે એ સાળ પર શું કરવામાં આવે છે ગોઠવી દેવામાં આવે છે એટલે કે હવે આ તાણા અને વાણા આડા અને ઊભા દોરા હતા તો એને સાળ પર ગોઠવી અને એના ઉપર હવે વણાટ કામ શરૂ થાય છે એટલે આડા અને ઊભા દોરા ઘણી વખત તમે જોયા હોય લાઈન સર આવા દોરા હોય પાછા લાઈન સર આડા હોય કેમ કે એને એકબીજા ઉપર ગોઠવવાનો હોય એકમાંથી વચ્ચેથી એક એ રીતે પસાર કરેલો હોય બીજો એના ઉપર નીચેથી એમ ઊભો હોય એ ઉપર નીચેથી જાય અને ઓલો આડો હોય તો એ આડી રીતે જે છે પસાર કરવામાં આવે તો એ રીતે વણાટ કામ કરવામાં આવે છે અને આ રીતે વણાટ કામ કર્યા બાદ કેટલો સમય લાગે છે તો કે ખાસ યાદ રાખજો એટલે કે આના માટે 4 થી 6 મહિનાનો સમય લાગે છે તો 4 થી 6 મહિનાના સમયની અંદર ખૂબ જ મહેનત કરીને પરસેવો પાડી અને આવી મહેનતે છે એ પટોળું તૈયાર કરવામાં આવે છે તો આ રીતે પટોળા જે છે એ પટોળા તૈયાર થાય છે ખાસ આ બધા શબ્દો યાદ રાખજો અને આવું પટોળાની અંદર ખૂબ જ મહેનત કરેલી હોય તો એના કારણે એ ખૂબ જ સુંદર લાગવાનું છે અને સાથે સાથે આ પટોળાનો છે એ આ રીતે કે રેશમના પર રંગ ખૂબ જ સરસ રીતે કરેલો હોય તો એ પટોળાનો રંગ જવાનો પ્રશ્ન રહેતો જ નથી કે ઘણા વર્ષો સુધી પહેરીએ તો પણ આવો જે ઓરિજિનલ રંગ હોવાને કારણે આ પટોળામાંથી રંગ જાતો નથી અને આ પટોળા પણ ખૂબ જ મજબૂત હોય અને ટકા હોય છે સાથે સાથે કે આવા ખૂબ જ મજબૂત અને પટોળાને કે જે તાણા અને વાણાની મદદથી કે આડા અને ઊભા તાળની અંદર જ્યાં રંગાયેલા છે અને એ ગૂંથાયેલા છે તો એવા પટોળા મજબૂત હોવાથી એમની ચમક વર્ષો સુધી તાજી રહે છે અને ફાટતા પણ નથી એટલા માટે તો ગુજરાતીની અંદર જે છે એ ખાસ પટોળા માટે એક કહેવત પણ પડી છે કે પડી પટોળે ફાટ ફાટે પણ ફીટે નહીં જો આ એની મજબૂતા અને સુંદરતાની વાત કે પડી પટોળે ભાત તો પટોળા ઉપર જે ભાત પાડવામાં આવે છે તો એ ખૂબ જ સુંદર હોય છે અને આવી ભાતથી બનેલું જે પટોળું છે તો એ ફાટે પણ ફીટે નહીં કે પટોળું ફાટી જાય પણ એની અંદર જે રંગ હોય એની અંદરની જે ડિઝાઇન હોય એ જાતી નથી ભલે એ કાપડના બે કટકા થઈ જાય પણ ડિઝાઇન એમની એમ જ રહે છે એટલે કે ફાટે પણ ફીટે નહીં તો આવી પટોળા માટેની આ કહેવત પણ ખાસ યાદ રાખજો ફરી પાછી આ કહેવત કહી દઉં કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં તો આમ આ પટોળામાં દોરાથી લઈ અને કાપડ સુધીની કે કપડા સુધીની જે પ્રક્રિયા થઈ એના વિશેની આપણે સમજૂતી મેળવી તૈયાર થયેલા પટોળાના ચિત્રો તમે તમારી ટેક્સ્ટબુક ની અંદર પણ જોઈ શકો છો કે જેમની અંદર આ પટોળા ઉપર અલગ અલગ પ્રકારે કુદરતી જે પ્રકૃતિક જે દ્રશ્યો હોય એ તેમજ પ્રકૃતિના પશુ પક્ષીઓના ચિત્રો પણ એમની અંદર જે છે એ ગૂંથવામાં આવે છે જેમની અંદર ખાસ કરીને હાથી છે મોર છે ત્યારબાદ સાથિયા છે તો આવા ચિત્રો પટોળાની અંદર છે એ પટોળાની અંદર એના માટેની ડિઝાઇન કરવામાં આવે છે જે તમને બુકમાં પણ જોવા મળે છે સાથે સાથે અલગ અલગ પ્રકારના ચોરસ છે એ ચોરસ એટલે કે ભૌમિતિક આકૃતિ જેવા પણ પટોળાની અંદર ડિઝાઇન કરવામાં આવેલી હોય જેમની અંદર લાલ રંગના પટોળા હોય લીલા રંગના પટોળા હોય લીલા અને પર્પલ રંગના પટોળા હોય તો આવા અલગ અલગ સુંદર આપણે જોતા જ ગમી જાય એવા આ સુંદર પટોળા જે છે એ પટોળા રહેલા હોય છે અને પટોળાની જે ખાસ કરીને કિનારી હોય તો એ કિનારીના ભાગમાં હાથીના ચિત્રો છે મોરના ચિત્રો છે કે પછી જે બીજા પ્રકારના પશુઓ ઘોડા વાઘના ચિત્રો પણ આવા પટોળાની જે કિનારીનો ભાગ હોય તો એવા કિનારીના ભાગ ઉપર આવા પશુઓના ચિત્રો પક્ષીઓના ચિત્રો છે ઈ વણવામાં આવે છે ખાસ કરીને આ બધું શું છે વણાટ કામ હાથ વડે છે એને
ગૂંથવામાં આવેલા હોય, મણવામાં આવેલા હોય તો આવા પટોળા જે છે એ મજબૂત આ રીતે થાય છે. અને ઘણા જેમ આ સાળવી પરિવાર છે એ સાળવી પરિવાર આ પટોળાની ડિઝાઇન કરેલી હતી એમ ઘણા લોકો આ પટોળાનું આવું કામકાજ કરી અને એ લોકો પોતાના કુટુંબનું ગુજરાન છે એ ચલાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આના ભાગ એકની અંદર માહિતી જે છે એ પટોળા વિશેની અને પટોળા બનાવવામાં દોરાથી લઈ અને કાપડ સુધી છે એ બને છે ત્યાં સુધીની માહિતી આપણે આ ભાગ એકની અંદર રાખીએ છીએ. આગળની માહિતી આપણે આવતા સેશનની અંદર છે એ મેળવીશું. તો આપણે ભાગ પહેલો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ ભાગ એકના અંતે હોમવર્ક સ્વરૂપે તમને છે એ વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર પૂછાયેલા પ્રશ્નો, વિકલ્પ, ખાલી જગ્યા, ત્યારબાદ ખરા ખોટા કે એક બે વાક્યના પ્રશ્નો, તો જે કંઈ પણ પૂછાયેલું હોય તો એ તમારે તમારી રફ બુકની અંદર લખવાનું રહેશે. ધન્યવાદ.